नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन की अंदर आप सबनु स्वागत है। आज आप चेप्टर बे बहुपदी की अंदर आगलो टॉपिक बात करीशू, जे टॉपिक है तमारो के शून्य अने सहगुणक वच्चे नो संबंध। तो पहला तो ये चर्चा कर लेवी कि सहगुणक कोने कहवाय। तो सहगुणक तमे धोरण 9 में सीखी गया छो कि तमने आ रीते बहुपदी आपी होय पी ऑफ एक्स बराबर 2x वर्ग वत्ता 4x वत्ता 3। तो आनी अंदर जे एक्स वर्ग छे तो आ एक्स वर्गनो सहगुणक कयो गणाशे तो के 2। एक्स नो सहगुणक कयो गणाशे तो के +4। अहीं खास ध्यान राखवानी छे के जो अहीं निशानी जे कंई होय ए तमारा सहगुणक ने निशानी थशे। तो अहीं एक्स नो सहगुणक +4 छे। હવે આ જ રીતે બીજી બહુપદી એક ઉદાહરણ તરીકે આપું તમને કે એક્સ વર્ગ માઇનસ 2x વત્તા 5। હવે આમાં એક્સનો સહગુણક કયો ગણાશે તો અહીંયા એક્સનો સહગુણક થશે તમારો માઇનસ 2। તો એક્સનો સહગુણક માઇનસ 2 છે। તો આ આપણે ચર્ચા કરી સહગુણકની, અને જે એક્સ વર્ગ છે એ એક્સ વર્ગની આગળ કંઈ પણ સંખ્યા આપેલી ન હોય ત્યારે એનો સહગુણક આપણે 1 ગણવાનો રહેશે। તો આના પછી હવે તમારે જે મેઇન ટોપિક છે તો એ ટોપિકનું નામ છે તમારું કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ। चलो अँ संबंध की बात है तो जे के शून्य आपने मे शून्य जे आ रीते सहगुणक आपेला हो बहुपदी में आ बने वच्चे आप शू संबंध है तो बने एक बीजा का साथ कई रीते जोड़ेला है यनी चर्चा करवानी है। तो सौथी पहला आपणे बहुपदी लखशू। पहली बहुपदी आवशे सुरेख बहुपदी, बीजी बहुपदी लखी आपणे द्विघात बहुपदी, अने त्रीजी बहुपदी लखी आपणे त्रिघात बहुपदी। चलो त्रण बहुपदीओ छे, पेलू छे सुरेख बहुपदी, बीजू छे द्विघात बहुपदी, अने त्रीजू छे त्रिघात बहुपदी। चलो सुरेख बहुपदी में ઘાતની સંખ્યા કેટલી હોય તો કે 1, દ્વિઘાતમાં મહત્તમ ઘાતની સંખ્યા કેટલી હોય 2, ત્રિઘાતમાં મહત્તમ ઘાતની સંખ્યા કેટલી હોય તો કે 3। ચલો હવે ત્રણેય બહુપદી માટે આપણે વ્યાપક સ્વરૂપ લખશું પહેલાં। તો વ્યાપક સ્વરૂપ પી કૌંસમાં એક્સ બરાબર, આ આપણે સુરેખ બહુપદી છે તો ઘાત 1 આવશે, તો પહેલાં એ એક્સ વત્તા બી, અહીંયા એક્સની 1 ઘાત છે એટલે આ તમારી સુરેખ બહુપદી થઈ ગઈ। દ્વિઘાત બહુપદીની અંદર પહેલાં તમારે વર્ગ આવશે, પછી 1 ઘાત આવશે, અને પછી અચળ પદ આવશે। એ જ રીતે ત્રિઘાત બહુપદી છે કે પી ઓફ એક્સ બરાબર એ એક્સનો ઘન વત્તા બી એક્સનો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી। તો અહીંયા તમારે યાદ કેવી રીતે રાખવાનું છે તો કે 1 ઘાત હોય તો પહેલાં 1 ઘાત આવે પછી અચળ પદ આવે, 2 ઘાત છે તો 2 ઘાત 1 ઘાત અચળ પદ, 3 ઘાત છે તો 3 2 1 અને અચળ પદ, એ બી સી ડી તમારે લગાડવાના છે। પહેલાં એ આવશે પછી બી આવે, અહીંયા એ બી અને સી આવશે, આની અંદર એ બી સી અને ડી આવશે। તો આ રીતે 4 ભાગ પડશે। હવે આના માટે એક શરત છે તમારી, શરત શું કહે છે કે એની કિંમત કોઈ દિવસ 0 હોવી જોઈએ નહીં। જો એની કિંમત 0 હોય તો એક્સવાળું પદ તમારું 0 થઈ જાય, તો એક્સવાળું પદ 0 થઈ જાય તો આ બહુપદી તમારી સુરેખ ચલની સુરેખ બહુપદી રહેશે નહીં। આની વાત કરવી તો અહીંયા એક્સ વર્ગવાળું પદ 0 થઈ જાય, તો એક્સ વર્ગવાળું પદ 0 થઈ જાય તો એક્સવાળી અહીંયા મહત્તમ ઘાત જે 2 છે એ પદ જ નીકળી ગયું, તો એની બહુપદીની ઘાત તમારી 2 થશે નહીં। તો અહીંયા પણ આ જ શરત આવશે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને ત્રીજા માટે પણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0। તો અહીંયા પણ જો એની કિંમત 0 મૂકો તો એક્સ ઘનવાળું પદ છે એ તમારું
જીરો થઈ જાય. તો આ ત્રણેય માટે આપણે પહેલાં વ્યાપક સ્વરૂપ લખ્યું. હવેનો મેઇન ટોપિક આપણે કે જે તમને અવારનવાર દાખલા પરીક્ષાની અંદર પૂછાય છે, જે આ દાખલા છે એના સૂત્ર આધારિત દાખલા છે. સૂત્ર જો તમને આવડશે તો એના દાખલા ઇઝી છે. તો સૌથી પહેલાં સુરેખ બહુપદી છે, તો સુરેખ બહુપદીમાં પહેલાં તો શૂન્યો લખવી આપણે. તો કે શૂન્યો કયા કયા મળે છે? તો સુરેખ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી થશે? એક. દ્વિઘાત બહુપદીમાં આપણને કેટલા શૂન્યો મળશે? તો કે બે. ત્રિઘાતમાં આપણને શૂન્યો કેટલા મળશે? તો કે ત્રણ. આ આપણે શીખાતા કે બહુપદીમાં જે મોટા મોટી ઘાત હોય એટલા આપણને શૂન્યો મળે. તો એક શૂન્ય મળશે, આમાં બે મળશે અને આમાં ત્રણ મળશે. ચલો પહેલાં શૂન્યની વાત કરવી તો અહીંયા એક જ શૂન્ય મળે છે. તો શૂન્ય કયું મળશે તમને? તો કે શૂન્યની કિંમત માઇનસ બીના છેદમાં એ થશે. શૂન્યની કિંમત શું થશે? માઇનસ બીના છેદમાં એ. જે આ બી છે એની આગળ માઇનસ નિશાની મૂકવાની અને છેદમાં આ એ મૂકી દો એટલે તમારો જવાબ મળી જશે. આ તમને શૂન્ય થશે. એના પછી દ્વિઘાત બહુપદીની વાત કરીએ તો દ્વિઘાત બહુપદીમાં બે શૂન્યો છે. પહેલા શૂન્યને આપણે કહીશું આલ્ફા, બીજા શૂન્યને કહીશું આપણે બીટા. એ જ રીતે ત્રિઘાત માટે છે તો પહેલાંને કહીશું આલ્ફા, બીટા અને ગેમા. ચલો અહીંયા ત્રણ શૂન્યો છે, અહીંયા બે શૂન્ય છે, અહીંયા ત્રણ શૂન્ય છે. તો આપણે જે દાખલાઓ છે એ તમારે આ બે રીતના પૂછાય છે. મેક્સિમમ દાખલા, વધારેમાં વધારે દાખલા દ્વિઘાત બહુપદીના છે, એના પછી ત્રિઘાત બહુપદીના બે દાખલા આપ્યા છે. એક ઉદાહરણ આપ્યું છે અને સ્વાધ્યાયમાં છે એક. તો અહીંયા તમારી દ્વિઘાત બહુપદીના જે મેક્સિમમ દાખલા પૂછાય છે એને ઉપર તમારે ખાસ ધ્યાન દેવાનું છે. તો અહીંયા તમને જે શૂન્યો છે એના બે સંબંધ છે. પહેલો સંબંધ શૂન્યોનો સરવાળો, ચલો શૂન્યો એટલે કે આલ્ફા ને બીટાનો સરવાળો. તો આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર છે તમારું માઇનસ બીના છેદમાં એ. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. અહીંયા સૂત્ર છે એ જ સૂત્ર અહીંયા છે, પણ અહીંયા શેનું છે? શૂન્યોનો સરવાળાનું છે. અને અહીંયા તમને એક જ શૂન્ય મળતું તો એ ડાયરેક્ટ શૂન્ય તમને મળી જાય છે. ચલો એની પછી બીજું સૂત્ર છે તમારું કે શૂન્યોનો ગુણાકાર. ચલો ગુણાકાર માટે સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા. આ ઇન્ટુનો અર્થ થાય ગુણાકાર, આલ્ફા અને બીટાનો ગુણાકાર. તો એનું સૂત્ર થશે તમારું સીના છેદમાં એ. ચલો બે સૂત્ર થયા દ્વિઘાત માટે, બે સૂત્ર અગત્યના. શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ, શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. તો એ જ રીતે ત્રિઘાત માટે વાત કરવી તો ત્રિઘાતમાં ત્રણ આવે છે આપણી પાસે સંબંધ. પહેલો સંબંધ શું છે? કે શૂન્યોનો સરવાળો. તો અહીંયા ત્રણ શૂન્ય છે આપણી પાસે, તો ત્રણેય શૂન્યોનો સરવાળો કરશું. આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા સૂત્ર છે તમારું માઇનસ બીના છેદમાં એ. બીજું સૂત્ર શૂન્યોનો બબ્બે શૂન્યોનો ગુણાકાર સરવાળો. ચલો આનું શું થશે? બબ્બે શૂન્યોનો ગુણાકાર સરવાળો. તો બે બેનો ગુણાકાર કરવાનો પછી એનો સરવાળો કરવાનો. તો પહેલાં આ બેનો ગુણાકાર કરવી એટલે કે આલ્ફા બીટા પછી બીટા ગેમા અને ગેમા આલ્ફા, આ બધાનો શું કરવાનો? સરવાળો. એટલે બે બેનો ગુણાકાર કર્યો પછી એનો શું કર્યો? સરવાળો. તો આનું સૂત્ર થશે તમારું સીના છેદમાં એ. અને એના પછી છેલ્લું જે વધ્યું કે ત્રણેય શૂન્યોનો ગુણાકાર. તો કે શૂન્યોનો ગુણાકાર બરાબર એનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. આલ્ફા બીટા ને ગેમા ત્રણેયનો ગુણાકાર. તો સૂત્ર આવશે તમારું માઇનસ ડીના છેદમાં એ. ચલો હવે તમારે યાદ કેવી રીતે રાખવાની એની શોર્ટકટ. તો સૌથી પહેલાં સુરેખ બહુપદીમાં જે અહીંયા માઇનસ બીના છેદમાં એ છે તો પહેલાં ત્રણેયમાં સરખું આવે છે, પણ તમારે ક્રમ જાળવી રાખવાનો છે. અહીંયા ક્રમમાં ફેરફાર કરવાનો નથી.
પહેલામાં છે શૂન્ય મળે છે માઇનસ બીના છેદમાં એ, એક જ સૂત્ર છે. દ્વિઘાતમાં બે સૂત્ર છે, પહેલું સૂત્ર સરવાળાનું માઇનસ બીના છેદમાં એ, બીજાનું સીના છેદમાં એ. ત્રિઘાતમાં ત્રણ સૂત્ર છે, સરવાળો બબ્બેનો ગુણાકાર સરવાળો અને ગુણાકાર. તો સરવાળાનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ, સીના છેદમાં એ અને માઇનસ ડીના છેદમાં એ. ક્રમ જ યાદ રાખવાનો છે, અહીંયા બીના છેદમાં એ, અહીંયા ઉપર બી પછી સી, અહીંયા ઉપર બી સી અને ડી, ક્રમમાં એ બી સી ડી પ્રમાણે જ ચાલે છે. નિશાની માટે કઈ રીતે યાદ રાખવાનું? તો માઇનસ બીના છેદમાં એ આ પહેલી માઇનસ છે, અહીંયા પહેલી માઇનસ પછી પ્લસ, એટલે કે માઇનસ અને પ્લસ. આમાં કઈ રીતે છે? તો કે માઇનસ પ્લસ માઇનસ, આ રીતે તમારે ક્રમમાં યાદ રાખવાના છે. તો અહીંયા તમે આપણે ત્રણ વસ્તુ શીખ્યા. પહેલું શું? સહગુણક કઈ રીતે શોધાય એ આપણને ખબર હોવી જોઈએ. સહગુણકમાં નિશાની જો માઇનસ હોય તો માઇનસ નિશાની તમારે સાથે લેવાની. એની પછી સંબંધ છે, તો સંબંધમાં પહેલું છે સુરેખ બહુપદી, એમાં એક સંબંધ મળે છે આપણને. દ્વિઘાત બહુપદી, એમાં આપણી પાસે બે સંબંધ છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ત્રીજું છે આપણને ત્રિઘાત બહુપદી, એની અંદર ત્રણ છે, શૂન્યનો સરવાળો, બબ્બેનો ગુણાકાર સરવાળો અને ત્રીજું છે શૂન્યનો ગુણાકાર. આના પરથી હવે દાખલા આવે છે. અહીંયા આપણને દાખલામાં આપેલું છે ઉદાહરણ બે. તો એ ઉદાહરણ બેમાં સૌથી પહેલાં રકમ આપેલી છે આપણને કે દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ ના શૂન્યો શોધો. તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે તમને, શૂન્યો શોધો. આ પહેલો પ્રશ્ન થયો. બીજો પ્રશ્ન શું કીધું છે કે તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અહીંયા સંબંધ આપણે ચકાસવાનું કીધું છે. તો સંબંધ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરવાનું છે, પણ સૌથી પહેલાં શું કામ કરવાનું છે? શૂન્યો શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે ધોરણ નવની અંદર એક રીત શીખી ગયા હતા કે વી વાળી રીત, તો એની અંદર અહીંયા ઉપયોગ કરવાનો છે એનો. તો પહેલાં તો જે બહુપદી આપેલી છે, તો ધારો કે પી ઓફ એક્સ બરાબર, એટલે કે બહુપદી લખશું આપણે કે એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ, આ બહુપદી છે. હવે શું કરવાનું કે આ બહુપદીને આપણે શૂન્યો શોધવા છે. તો નીચે લખશું આપણે કે શૂન્યો શોધવા માટે પી ઓફ એક્સ બરાબર ઝીરો, કે પી ઓફ એક્સની કિંમત બરાબર ઝીરો લઈ લેવાની, એટલે કે પી ઓફ એક્સની કિંમત ઝીરો થવી જોઈએ તો જ એના શૂન્યો મળે. એટલે કે એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ, અહીંયા પી ઓફ એક્સની જગ્યાએ લખશું તો એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસ બરાબર ઝીરો. ચલો હવે વી વાળી રીત કરીએ આપણે. તો અહીંયા દસના આપણે એવા ભાગ પાડવાના છે ગુણાકાર કરીને, કે દસના એવા કયા ભાગ પડે કે જેથી અહીંયા નિશાની પ્લસ છે, એનો અર્થ થાય કે સરવાળો કરીને સાત આ લાવવાના છે. તો દસના એવા ભાગ કરી, તો કે પાંચ દૂ દસ, પાંચ ને બે સરવાળો કરીને તમને સાત મળે છે, પણ સાતની નિશાની શું છે? પ્લસ. તો બંનેની નિશાની શું થશે? એ પ્લસ. એટલે કે પ્લસ પાંચ અને પ્લસ બે કરો એટલે તમને પ્લસ સાત મળી જાય છે. તો અહીંયા તમારું સમીકરણ બનશે આમ, એક્સ વર્ગ વત્તા સાત એક્સની જગ્યાએ લખશું પાંચ એક્સ પ્લસ બે એક્સ વત્તા દસ બરાબર ઝીરો. એમને ચલો પહેલાં બેમાંથી અને પછીના બે, પહેલાં બેમાંથી શું કોમન નીકળે? તો કે એક્સ કાઉન્સમાં શું વધશે? તો કે એક્સ વત્તા પાંચ વત્તા આ બંનેમાંથી શું કોમન નીકળે? બે. અહીંયા એક્સ વધશે, અહીંયા બે પંચાને દસ એટલે કે પાંચ બરાબર ઝીરો. જો તમારા અહીંયા અવયવમાં ભૂલ હશે તો અહીંયા તમને જે બે કાઉન્સ મળે છે આ બંને કાઉન્સ સરખા નહીં મળે જો અહીંયા ભૂલ હશે તો. ચલો એક્સ વત્તા પાંચ એમને એમ લખવી, બંનેમાંથી કોમન કાઢ લેવી, બાકી શું વધે આપણને? એક્સ અને પ્લસ બે, તો એ બીજા કાઉન્સમાં લખવી બરાબર ઝીરો. ચલો એક્સ વત્તા પાંચ બરાબર ઝીરો અથવા એક્સ વત્તા બે બરાબર ઝીરો. ચલો પ્લસ બે બરાબરની આ બાજુ જશે તો માઇનસ બે, એટલે એક્સની કિંમત માઇનસ બે મળે છે. અહીંયા પ્લસ પાંચ આ બાજુ જશે તો કે માઇનસ પાંચ, અહીંયા તમને એક્સની કિંમત માઇનસ પાંચ મળે છે. તો માઇનસ પાંચ અને માઇનસ બે, માઇનસ પાંચ અને માઇનસ બે એ પી ઓફ એક્સના
શૂન્યો છે. તો આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ થયો કે તમને એવું કીધું હતું કે શૂન્ય શોધો. તો આ શૂન્યો મળ્યા આપણને કે માઇનસ પાંચ અને માઇનસ બે એ પી ઓફ એક્સના શૂન્યો છે. ચલો એના પછી રકમમાં તમને શું લખેલો છે કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. તો સંબંધ ચકાસવો હોય તો એના માટે પહેલાં તો આપણી પાસે કિંમતો હોવી જોઈએ. કઈ કઈ કિંમત? તો કે આલ્ફા બીટાની અને એ બી અને સીની. તો આ પાંચ કિંમત જોઈ છે આપણે. તો આપેલ બહુપદીને આપેલ બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા સાત એક્સ વત્તા દસને વ્યાપક સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ શું છે આપણી પાસે? તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સાથે સરખાવતા. ચલો આની સાથે સરખાવીએ આપણે તો એની કિંમત શું થશે આપણી પાસે? તો કે એક, અહીંયા એક્સ વર્ગની આગળ કંઈ નથી એટલે કે એક. બીની કિંમત એક્સની આગળ શું છે? અહીંયા સાત. તો બીની કિંમત થશે તમારી સાત. ચલો સીની કિંમત, તો સીની જગ્યાએ અહીંયા શું છે? દસ. તો સીની કિંમત થશે દસ. ચલો એની પછી હવે તમારી આલ્ફા અને બીટાની કિંમત. તો આલ્ફા અને બીટા શૂન્યો છે. તો શૂન્યો આલ્ફા બરાબર પેલું શૂન્ય મળ્યું છે એ માઇનસ પાંચ અને બીટા બરાબર માઇનસ બે. તો આ જે બે શૂન્યો મળ્યા છે પહેલાંને કહેશું આલ્ફા અને બીજાને કહેશું બીટા. હવે આપણે સંબંધ ચકાસવાનો છે. તો સંબંધ આપણી પાસે દ્વિઘાત બહુપદી માટે કેટલા છે? તો કે બે સંબંધ છે, એક શૂન્યોનો સરવાળો અને બીજો શૂન્યોનો ગુણાકાર. તો પહેલો લખશું આપણે શૂન્યોનો સરવાળો કયો છે આપણી પાસે? આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ. અને એ બાજુમાં શૂન્યોનો ગુણાકાર લખું છું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. ચલો આ બંને સૂત્ર લખ નાખ્યા. હવે આની અંદર આપણે આલ્ફા બીટાની અને એ બીની અને સીની ત્રણેયની આપણે કિંમત અહીંયા મૂકશું. ચલો આલ્ફાની જગ્યાએ કિંમત કેટલી મૂકવાની છે? તો કે માઇનસ પાંચ વત્તા બીટાની કિંમત કેટલી છે? તો કે માઇનસ બે. માઇનસ નિશાની એમને અહીંયા ખાસ ધ્યાન રાખજો છોકરાઓ, આ જે માઇનસ નિશાની છે એ એમને એમ રાખવાની છે. બીની કિંમત જે કંઈ પણ હોય એ તમારે કાઉન્સમાં લખવાની, કારણ કે બીની કિંમત જો માઇનસ હોય તો તમે માઇનસ અહીંયા ના લખ્યા હોય તો ભૂલ થવાની શક્યતા રહેશે. તો આ સાત એમને એમ લખવી, છેદમાં એની કિંમત છે એક. ચલો માઇનસ પાંચ અને માઇનસ બે વચ્ચે સરવાળો છે. તો માઇનસ પાંચ પ્લસ માઇનસ માઇનસ બે માઇનસ સાત છેદમાં એક. તો આનો જવાબ માઇનસ સાત આવ્યો. અને પાંચને બે કેટલા થાય? માઇનસ સાત. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થવી જોઈએ તો તમારો સંબંધ ચકાસો કહેવાય. જો તમને શોધવાનું કીધું હોય તો એક બાજુ કિંમત મૂકો એટલે તમને મળી જશે. પણ અહીંયા તમને સંબંધ શું વાપર્યું છે? અહીંયા ચકાસો શબ્દ વાપર્યો છે. તો એનો અર્થ શું થયો? કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થવી જોઈએ. ચલો એ જ રીતે ગુણાકારમાં આલ્ફાની કિંમત છે માઇનસ પાંચ, બીટાની કિંમત માઇનસ બે, સીની કિંમત છે દસ, છેદમાં એની કિંમત છે એક. ચલો દસના છેદમાં એક એટલે કે દસ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ પાંચ દુ દસ. તો અહીંયા દસ છે, અહીંયા પણ દસ છે. તો અહીંયા બેનો જવાબ તમને કેવો મળી ગયો? સરખો. તો અહીંયા તમારો દાખલો પૂરો થાય છે. તો સૌથી પહેલાં શું કરવાનું? તો કે બહુપદી આપી છે તો બહુપદીને પી ઓફ એક્સ તરીકે ધારવાનું. શૂન્યો શોધવા માટે કરીને શૂન્યો શોધવાના. શૂન્યો આપણને કયા મળે છે? તો કે માઇનસ પાંચ અને માઇનસ બે. આ તમારી નવમા ધોરણની રીત છે. એના પછીનું કામ કે બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી એ બી અને સીની કિંમત લખવાની. આલ્ફાને બીટા ક્યાંથી મળશે? અહીંયા તમને શૂન્યો પરથી. પહેલાંને આલ્ફા કહેશું, બીજાને બીટા. એની પછી શૂન્યોનો સરવાળો, એમાં કિંમત મૂકી. શૂન્યોનો ગુણાકાર, એમાં પણ કિંમત મૂકો. એટલે જવાબ તમને બંનેનો સરખો મળવો પડશે. જો જવાબ સરખો ના આવે તો દાખલામાં ક્યાંક ભૂલ હોય તમારી, એવું તમારે માનવાનું. ચલો આ દાખલો તમારો ઉદાહરણ બે છે. આના પછી
उदाहरण त्रण नी अंदर रकम आपेली छे आपणने के बहुपदी एक्स वर्ग माइनस त्रण ना शून्यो शोधो तथा तेना शून्यो ने सहगुणकों वच्चेनो संबंध चकासो। तो अहीं पहेलो प्रश्न पूछो छे शून्यो शोधो अने बीजो प्रश्न पूछो छे संबंध चकासो। अहीं पण उदाहरण बे नी जेम तमने बे प्रश्न पूछवामां आव्या छे अने दाखलानी जे मेथड छे ए सेम टू सेम रहेशे। तो सौथी पहेला जे बहुपदी आपी छे एने आपणे पहेला धारीशुं। तो सौथी पहेला लखशुं के धारो के पी ऑफ एक्स बराबर बहुपदी लखशू एक्स वर्ग माइनस त्रण। चलो एना पछी शू करवानुं के बहुपदीने तमारे शून्यो शोधवाना छे। तो शून्यो शोधवा माटे पी ऑफ एक्स बराबर झीरो। तो पी ऑफ एक्स बराबर झीरो लखशू। पी ऑफ एक्स की किंमत एक्स वर्ग माइनस त्रण अहीं मूकशू बराबर झीरो। चलो हवे तमारू एक नित्यसम हतुं। आ रीते नित्यसम छे तमारू जे तमे नवमा धोरणमां भणेला छो। नित्યસમ આ રીતે હતું કે એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ હોય તો એનો જવાબ એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય થાય। તો આ રીતે તમને એક્સ વર્ગ માઇનસ વાય વર્ગ એટલે કે બે વર્ગવાળા પદ હોય વચ્ચે નિશાની માઇનસ હોય તો એકમાં માઇનસ આવે એકમાં પ્લસ આવે। તો આ નિત્યસમનો ઉપયોગ તમારે આ દાખલાની અંદર કરવાનો છે। તો સૌથી પહેલાં વર્ગના સ્વરૂપમાં ફેરવવું હોય તો કે એક્સનો વર્ગ માઇનસ, ચલો ત્રણ છે તો ત્રણનું વર્ગમૂળ કેટલું થશે તો કે વર્ગમૂળ ત્રણ એના ઉપર વર્ગ બરાબર ઝીરો। ચલો બંને વચ્ચે એક વખત બંને લખાશું બે કૌંસમાં, એક વખત માઇનસ આવશે બીજી વખત પ્લસ, ચલો બરાબર સામે ઝીરો એમને પહેલા પદ બરાબર ઝીરો અથવા બીજા પદ બરાબર ઝીરો એટલે કે એક્સ માઇનસ વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો અથવા એક્સ પ્લસ વર્ગમૂળ ત્રણ બરાબર ઝીરો। ચલો એક્સ એમને એમ આ માઇનસ વર્ગમૂળ ત્રણ છે બરાબરની આ બાજુ જશે તો પ્લસ વર્ગમૂળ ત્રણ, તો આ તમને એક્સની પહેલી કિંમત મળી। એક્સ બરાબર જે આ પ્લસ છે પ્લસ આ બાજુ જાય તો માઇનસ એટલે કે માઇનસ વર્ગમૂળ ત્રણ, તો અહીંયા તમને વર્ગમૂળ ત્રણ અને માઇનસ વર્ગમૂળ ત્રણ એ પી ઓફ એક્સના શૂન્યો છે એટલે કે જે બહુપદી આપેલી છે આપણને પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણ આના તમને શૂન્યો મળે છે। પહેલું શૂન્ય છે વર્ગમૂળ ત્રણ અને બીજું શૂન્ય છે માઇનસ વર્ગમૂળ ત્રણ। એની પછી હવે બીજો દાખલો એની આગળ કે જે બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને કે સંબંધ ચકાસો, તો એના માટે શું કરવું પડશે? તો જે બહુપદી છે તો અહીં બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ ત્રણને વ્યાપક સ્વરૂપ શું છે આપણી પાસે? તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સાથે સરખાવતા। તો અહીંયા ખાસ ધ્યાન, અહીંયા દાખલામાં તમને એની કિંમત તો જે એક્સ વર્ગનો સહગુણક છે એને આપણે એ કહીશું, તો અહીંયા એક્સ વર્ગની સહગુણકમાં એટલે આગળ અહીંયા કંઈ નથી તો કંઈ ના હોય તો શું લખવાનું થાય? એક। એની પછી બી એટલે કે એક્સનો સહગુણક, હવે એક્સનો સહગુણક અહીંયા આપણને એક્સવાળું પદ જ નથી આપ્યું, તો પદ ના આપેલું હોય ત્યારે, તો પદ ક્યારે ન આપ્યું હોય તો કે એનો સહગુણક ઝીરો હોય ત્યારે, એટલે કે બીની કિંમત થશે તમારી ઝીરો અને સીની કિંમત, તો અહીંયા સીની જગ્યાએ આપેલું છે તમને માઇનસ ત્રણ, નિશાની સાથે લખવાનું છે। એના પછી હવે શૂન્યો લખશું આપણે, પહેલો જે શૂન્ય છે એને આપણે આલ્ફા કહીશું, તો આલ્ફાની કિંમત થશે વર્ગમૂળ ત્રણ અને બીજો શૂન્ય બીટા એની કિંમત આપી છે માઇનસ વર્ગમૂળ ત્રણ, તો આપણને પાંચે પાંચ કિંમત મળી ગઈ। હવે આપણને દ્વિઘાત બહુપદી છે આ, તો દ્વિઘાત બહુપદી માટે સંબંધ આપણી પાસે બે છે। પહેલો સંબંધ છે શૂન્યોનો સરવાળો અને બીજો છે શૂન્યોનો ગુણાકાર। ચલો સરવાળા માટે સૂત્ર શું છે? તો કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ અને બીજું શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ। ચલો આમાં કિંમત મૂકી તો કે આલ્ફાની કિંમત વર્ગમૂળ ત્રણ વત્તા એમને
चलो बीटा की किंमत के लिए माइनस वर्गमूल त्रण ए आपणे काउंसमां लखशुं, माइनस वर्गमूल त्रण बराबर माइनस निशानी एमने एम। चलो बीनी किंमत शू छे ऊपर जीरो छेदमां एनी किंमत एक। चलो अहीं वर्गमूल त्रण एमने एम प्लस माइनस माइनस वर्गमूल त्रण बराबर जीरो गुणिया माइनस एटले के जीरो लख नाखे, कारण के जीरो साथ गमे ते संख्या गुणाकार के भागाकार थशे लईनो जवाब शू आवशे जीरो। चलो बराबर नीचे जीरो एमने एम वर्गमूल त्रण मांथी वर्गमूल त्रण बाद करो अने जवाब मळशे जीरो। तो अहींया तमने जमणी बाजू और डाबी बाजू बंने सरखी मळे छे, तो पेलो संबंध आपणे चकासी लीधो। हवे एज रीते बीजो संबंध लेवी, तो के आल्फा नी किंमत छे वर्गमूल त्रण, बीटा नी किंमत छे माइनस वर्गमूल त्रण बराबर सी नी किंमत। चलो सी नी किंमत के लिए आपणी पासे माइनस त्रण अने छेदमां एनी किंमत छे एक, माइनस त्रण ना छेदमां एक एटले जवाब आवे माइनस त्रण। हवे अहींया खास ध्यान देवो जोईए प्लस माइनस माइनस, हवे वर्गमूल त्रण गुणिया वर्गमूल त्रण, वर्गमूल त्रण गुणिया वर्गमूल त्रण। आनो तમે દાખલો બે રીતે ગણી શકો, એક રીત છે એની અંદર તમે આ રીતે લખો કે વર્ગમૂળની અંદર આ બે ત્રણનો ગુણાકાર કરો, તો ત્રણ તરી નવ, તો નવનું વર્ગમૂળ કેટલું થાય, તો કે ત્રણ, એ રીતે લખો તો વાંધો નહીં। અથવા તો ડાયરેક્ટ કે વર્ગમૂળ ત્રણ બેનો ગુણાકાર કરીને ડાયરેક્ટ તમે ત્રણ લખો તો પણ ચાલે, અહીંયા વર્ગ એક સ્ટેપ વધારવાની જરૂર નથી। તો ડાયરેક્ટ લખીએ આપણે કે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ કેટલા થશે, તો કે માઇનસ ત્રણ। તો માઇનસ ત્રણ માઇનસ ત્રણ બંને બાજુ સરખા થાય છે, તો અહીંયા બીજો સંબંધ પણ આપણે ચકાસી લીધો। ફરીથી એક વખત દાખલો જોઈ લેવી કે ઉદાહરણ ત્રણની અંદર રકમ આપેલી હતી એક્સ વર્ગ માઇનસ ત્રણ, ના શૂન્યો શોધો અને એના સહગુણક અને શૂન્યો વચ્ચેનો સંબંધ ચકાસો। તો પહેલાં એ બહુપદીને ધારશું, બહુપદીના શૂન્યો મેળવશું, શૂન્યો આપણને કયા મળે છે કે તો વર્ગમૂળ ત્રણ અને માઇનસ વર્ગમૂળ ત્રણ। એની પછી બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવશું, વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો ત્યારે શું થાય, એની કિંમત થશે એક, બીની કિંમત અહીંયા એક્સનું સહગુણક, તમને એક્સવાળું પદ નથી આપેલું તો એક્સનો સહગુણક જીરો હોય ત્યારે જ ન હોય, એટલે કે બીની કિંમત થશે જીરો અને સીની કિંમત છે માઇનસ ત્રણ। એની કિંમત અહીંયા મૂકશો એટલે કે શૂન્યનો સરવાળામાં કિંમત મૂકો એટલે જવાબ તમને બંને બાજુ જીરો જીરો મળશે, ગુણાકારમાં કિંમત મૂકો ત્યારે તમને બે બાજુ જવાબ માઇનસ ત્રણ મળે છે। તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ, આ ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે, અહીંયા પણ જવાબ સરખો થાય છે। તો આ રીતમાં તમારે અહીંયા ચકાસો શબ્દ આપ્યો છે એટલે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી કરવાની છે। જો તમારો જવાબ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી ન થતી હોય તો તમારો દાખલો ખોટો હોય એવું માનવાનું। તો આ તમને આજે આપણે બે દાખલા ગણ્યા અને આગળ જે સંબંધના જે સૂત્રો લખ્યા એ સૂત્રો લખીને આ બે દાખલા તમારે તમારી ફેરબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે। અસ્તુ, જય ગુરુદેવ।